બટાટાની ખેતીમાં બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા અમીરગઢ પંથક વિસ્તારના ખેડૂતો હરખ ઘેલા બની ગયા છે. છેલ્લા દસેક વર્ષથી બટાટાની ખેતી ત્યાં કરવામાં આવી રહી છે. એક સમય હતો જ્યારે વાત બટાટાની આવે એટલે સ્વાભાવિકપણે ડીસા પંથકની તસવીર નજરોમાં તરી આવે છે. પણ સમય બદલાયો અને ખેતીમાં પણ આધુનિકતા આવવા લાગી ત્યારે બટાટાની ખેતી માત્ર ડીસા પંથક સુધી સીમિત ન રહેતા હવે બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા અમીરગઢ પંથકમાં પણ બટાટાની ખેતીનું બહોળા પ્રમાણમાં વાવેતર કરી ખેડૂતો મોટું ઉત્પાદન મેળવી રહ્યા છે. વાત જાણે એમ છે કે છેલ્લા દશેક વર્ષથી બટાટાનું વાવેતર કરતા અમીરગઢ પંથકના ખેડૂતો બટાટાની ખેતીમાં અગ્રેસર બન્યા છે અને બટાટાની વિવિધ જાતોનું વાવેતર કરી મોટું ઉત્પાદન મેળવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. અમીરગઢ પંથકમાં આજે 25-30 જેટલા ગામડાઓમાં બટાટાની ખેતી કરવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને હાઇફન ફૂડ અને મેકેક્સ કંપનીના વિવિધ જાતોનું વાવેતર કરવામાં આવે છે. આ બાબતે અમારા અમીરગઢ ખાતેના સંવાદદાતાએ સ્થાનિક ખેડૂતોને પૂછતા કંપની બિયારણોનું વાવેતર શા માટે તેના જવાબમાં ખેડૂતો પાસેથી જાણવા મળ્યું હતું કે કંપનીના બટાટાના વાવેતરમાં કંપની પહેલાથી જ બાંધેલા ભાવથી માલ ખેતરમાં ખરીદી લે છે, જેથી મંદીમાં પણ નુકસાન જતું નથી. બીજી તરફ કંપનીને વાવેતર પહેલા 50% જ ખર્ચ આપવો પડે છે, બાકીનો ખર્ચ માલ તૈયાર થયા પછી કંપની કાપી લે છે અને વાવેતર પણ 3 મહિનામાં તૈયાર થઈ જાય છે, જેથી બીજા પાકો લેવા પણ અગવડતા પડતી નથી. ઉત્પાદન અને ખર્ચ વિશે પૂછતા જણાવ્યું હતું કે 1 વીઘામાં આશરે 25-30 હજારનો ખર્ચ થાય છે, જેમાં 80-85 હજાર માલ તૈયાર થાય છે, જેમાં સારો એવો નફો મેળવવા ખેડૂતે મહેનત કરી કંપની મુજબ બટાટાની ક્વોલિટી આપવાની હોય છે, જે સારી એવી મહેનતથી મળી જાય છે. તો બીજી તરફ અમીરગઢ વિસ્તારમાં માત્ર 2 જ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે, જેની સંખ્યા વધે એવું પણ ખેડૂતો ઈચ્છી રહ્યા છે. ત્યારે અમીરગઢ નજીક હાઈવે સ્થિત બટાટા વેફરનો પ્લાન્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે પહેલા મહેસાણામાં હતો. આમ નજીકમાં વેફર પ્લાન્ટ તૈયાર થતા કંપની અને ખેડૂતો બંનેને ફાયદો થશે એમ સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું. સારામાં સારી આવક મળે. બટાકામાં અમારે અહીંયા હાઇફન અને મેકેન્સ બે કંપનીનું એગ્રીમેન્ટથી જે વાવેતર થાય છે, કંપની જ્યારે બટાકા પાકે ત્યારે ખેતરમાંથી ડાયરેક્ટ ઉપાડી લે છે. ઓછા વળતરે સારામાં સારું વળતર બટાકામાં રહે છે. કંપનીના અને આઇફોનના એમાં સારી ને સારી આવક થાય છે અને દરેક ખેડૂતને બટાકા વાવવા જોઈએ અને દરેક ખેડૂતને 4 મહિનાની અંદર એમાંથી છૂટો થઈ જાય ખેડૂત અને મોટા મોટી આવક એમાં બટાકામાં મળે છે. ઇમરાન ઘોષી, આઝાદ ન્યૂઝ, અમીરગઢ.